હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 19મી મેના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લેજો. સ્ટાર એજ્યુકેશનની તમામ ઓફિશિયલ અપડેટ તમને આ ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. માત્ર ટેલિગ્રામમાં જઈ સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે. આ ઉપરાંત હવે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો માત્ર પ્લે સ્ટોરમાં જઈ તમે સર્ચ કરો સ્ટાર એજ્યુકેશન, આ પ્રકારે આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ મળી જશે. આપણો ઓફિશિયલ લોગો એપ્લિકેશનમાં પણ રાખેલો છે. શરૂ કરીએ આજના 19મી મેના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હવે જૂના જેટલા પણ વિડીયો જે પેન્ડિંગ હતા આપણી ચેનલ ઉપર, તો એ તમામ વિડીયો છે બરાબર એ આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કરી દીધેલા છે. અને બાકી એપ્રિલ મહિનાના જે 6-7 વિડીયો બાકી હતા, તો એની PDF મેં એપ્લિકેશનમાં મૂકી દીધી છે. એપ્રિલ મહિનાનો મંથલી કરંટ અફેરનો અંક પબ્લિશ થઈ ચૂકેલો છે. એમાં બધા જ દિવસોના કરંટ અફેર સેપરેટલી કવર કરેલા છે. તો જે લોકોએ આપણા કરંટ અફેરનું સબસ્ક્રિપ્શન લીધેલું છે એને કોઈ પણ કરંટ અફેર છે આજની તારીખ સુધીમાં પેન્ડિંગ નથી, બરાબર. બધું જ અપ ટુ ડેટ છે, હવે થઈ ગયું છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તાજેતરમાં કયા રેલવે ઝોન દ્વારા બેટરીથી ચાલતા ડ્યુઅલ મોડ લોકોમોટિવ છે એનું નિર્માણ કરવામાં આવેલું છે? તો બેટરીથી ચાલતો આ ડ્યુઅલ મોડ લોકોમોટિવ છે એનું નિર્માણ કરેલું છે પશ્ચિમ સેન્ટ્રલ રેલવે ઝોને. તો આપણો આન્સર ઓપ્શન ડી થશે. હાલમાં જ છે પશ્ચિમ રેલવે ઝોન દ્વારા છે ડ્યુઅલ મોડ લોકોમોટિવનું નિર્માણ કરવામાં આવેલું છે. હવે પ્રશ્ન એ થાય, આ ડ્યુઅલ મોડ લોકોમોટિવ એટલે શું? તો લોકોમોટિવ કોને કહેવાય? રેલવે છે, રેલવેનું જે એન્જિન છે એને લોકોમોટિવ પણ કહેવાતું હોય છે, બરાબર. તો આ ડ્યુઅલ મોડ લોકોમોટિવ છે એટલે બે રીતે કામ કરે છે. ડ્યુઅલ મોડ એટલે તો એક તો બેટરીથી ચાલે, બીજું ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે. બીજું, આ એન્જિનને નામ શું આપ્યું છે? અને નામ આપેલું છે નવદૂત. શું નામ આપેલું છે? નવદૂત, બરાબર. અને લોકોમોટિવ છે એની ટ્રેનનું એન્જિન પણ કહેવાય, મેં તમને કીધું એ પ્રમાણે. બેટરીથી વીજળીથી બંને ચાલે એટલે ડ્યુઅલ મોડ છે, બરાબર. આ એન્જિન છે એ ઈ એન્જિન છે, 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. 18 કોચ છે એને ખેંચી શકે છે. 18 કોચને ખેંચી શકે એટલે કે ટ્રેનના 18 ડબ્બાઓ છે એને ખેંચવાની ક્ષમતા ધરાવે છે. આની અંદર કુલ 84 બેટરીઓ છે અને એની ક્ષમતા છે વજન બરાબર કેટલું છે? તો કહે કે 400 ટન, બરાબર. ન્યૂ કટની જંકશન ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા અને બનાવવામાં આવેલું છે, બરાબર. તો આટલા પોઈન્ટ આપણે આમાંથી યાદ રાખશે, બરાબર. જેટલા અગત્યના પોઈન્ટ છે બધું જ આપણે કવર કર્યું છે. એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ કોના દ્વારા ભારતના સૌ પ્રથમ 5G ટેસ્ટ બેડ છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે? 5G ટેસ્ટ બેડ એના પરીક્ષણો ચાલુ થઈ ગયા છે અને આનો સૌથી પહેલો ટેસ્ટ બેડ એનું ઉદઘાટન કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતના સૌ પ્રથમ 5G ટેસ્ટ બેડ છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આની પાછળ કુલ કેટલા કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે? 220 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, એપ્રોક્સિમેશન એવું લગાડવામાં આવ્યું છે. આની અંદર કુલ 8 ઇન્સ્ટિટ્યૂટ ભાગ લેશે ભારતના. હવે 8-8નું નામ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આની અધ્યક્ષતા કોણ કરશે એ યાદ રાખશું આપણે, બરાબર. તો અધ્યક્ષતા IIT મદ્રાસ કરશે. આમાં IIT દિલ્હી, કાનપુર આવા ઘણા બધા મહત્વના જે IIT છે એ આની અંદર ભાગ લેવાનું છે, બરાબર. દિલ્હી મદ્રાસ તો છે જ, બરાબર. અને મદ્રાસ આની અધ્યક્ષતા કરવાનું છે, આ ખાસ યાદ રાખીશું. બાકી જ્યારે પણ ટેલિકોમ સેક્ટરની વાત આવે, બરાબર, તો ત્યારે આ કોના અંતર્ગત કાર્ય કરતું હોય છે? મોટાભાગનું ટેલિકોમ સેક્ટર છે એ ટ્રાય અંતર્ગત આવી જાય છે. તો ટ્રાયનું પૂરું નામ શું થાય? ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઘણી વાર પરીક્ષામાં આનું પૂરું નામ પૂછતા હોય છે, તો ખાસ યાદ રાખીશું. સ્થાપના 20 ફેબ્રુઆરી 1997માં થઈ હતી, બરાબર. અને આને હાલમાં 25 વર્ષ પૂરા થયા છે, બરાબર. 25 વર્ષ પૂરા થયા એને શું કહેવાય? સિલ્વર જ્યુબિલી. હાલમાં જ ટ્રાય સિલ્વર જ્યુબિલી પૂરી કરી દીધી, તો આ પણ ખાસ યાદ રાખશું. હાલમાં જ એલિઝાબેથ બોર્ન એ કયા દેશના નવા પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થયા છે? એલિઝાબેથ બોર્ન, બરાબર. અહીંયા એલિઝાબેથ જોઈને કદાચ ઇંગ્લેન્ડ મગજમાં આવે, પણ ઇંગ્લેન્ડ ઓપ્શનમાં મેં આપ્યું નથી, પણ એક્ઝામિનર આવું પણ સેટ કરી શકે. તો એલિઝાબેથ બોર્ન છે, બરાબર, એ ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી બન્યા છે. અને ફ્રાન્સના કેટલામાં મહિલા પ્રધાનમંત્રી છે? આ એક મહિલા છે, એલિઝાબેથ બોર્ન પણ છે, મહિલા છે. તો આ બીજા મહિલા પ્રધાનમંત્રી છે, પહેલા તો નથી, પરંતુ કેટલામાં નંબરના? બીજા નંબરના મહિલા પ્રધાનમંત્રી છે. ક્યાંના? ફ્રાન્સના. તો હાલમાં ફ્રાન્સના નવા પ્રધાનમંત્રી તરીકે એલિઝાબેથ બોર્ન છે એની નિયુક્તિ થઈ છે. ફ્રાન્સના બીજા મહિલા પ્રધાનમંત્રી છે.
પ્રશ્ન એ થાય સૌથી પહેલા કોણ હતા? સૌથી પહેલા હતા એડિથ ક્રેસન, બરાબર. આ સૌથી પહેલા ફ્રાન્સના મહિલા પ્રધાનમંત્રી છે, બરાબર. અને હાલમાં જ ફ્રાન્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું આયોજન થયું હતું, તો એમાં એમ્યુઅલ મેક્રોન છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા હતા, આ પણ આપણને ખબર છે. એમની પાર્ટીનું નામ શું છે? ધ રિપબ્લિક ઓન ધ મૂવ, આ એની પાર્ટીનું નામ છે, બરાબર. તો તમે કદાચ એમની પાર્ટી છે વિકિપીડિયા અથવા ગૂગલમાં સર્ચ કરશો તો કંઈક ફ્રેન્ચ લેંગ્વેજમાં કંઈક અલગ જ દેખાડશે, બરાબર. મેં ફ્રેન્ચ લેંગ્વેજનું ટ્રાન્સલેશન કરીને તમારી સામે રાખેલું છે, બરાબર. તો રિપબ્લિક ઓન ધ મૂવ આ એનું ઇંગ્લિશ વર્ઝન છે, બરાબર. ફ્રાન્સની રાજધાની પેરિસ છે, પેરિસમાં 2024ના સમર ઓલિમ્પિકનું આયોજન પણ થશે, બરાબર. ચાલો એના પછી, હાલમાં જ ભારતના 52મો ટાઈગર રિઝર્વ છે. ભારતના 52મા ટાઈગર રિઝર્વ તરીકે કયા ટાઈગર રિઝર્વને NTCA દ્વારા આધિકારિક રીતે મંજૂરી આપવામાં આવે છે? જો હું તમને કહેતો હતો ને ઘણા ટાઈમથી, જો મારા વિડીયો રેગ્યુલર જોયેલા હોય તો મેં તમને એ વખતે પણ કીધેલું હતું કે ભારતમાં હજી ઘણા કરંટ અફેરવાળા 53 ટાઈગર રિઝર્વ એવું મૂકેલું છે. ઘણી વેબસાઇટમાં પણ 53 ટાઈગર રિઝર્વ બતાવે છે, વિકિપીડિયામાં પણ તમે જોશો ને તો 53 ટાઈગર રિઝર્વ ભારતમાં બતાવે છે. પણ હું એ વખતે તમને કહેતો હતો કે ભારતમાં કેટલા ટાઈગર રિઝર્વ છે? 51. અને હું કયા આધારે કહેતો હતો? આ NTCA ની ઓફિશિયલ વેબસાઇટમાં જ 51 ટાઈગર રિઝર્વ બતાવેલા હતા. આ ઉપરાંત જયારે પણ આપણા જે પણ કઈ વન પર્યાવરણ મંત્રી છે, બરાબર, એની કોઈ પણ આવી કઈક NTCA ની બેઠક યોજાતી હોય અથવા તો કોઈ ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરતા હોય અથવા તો PIB નો આર્ટિકલ હોય, તો આ દરેકની અંદર 51 ટાઈગર રિઝર્વ તે ઓફિશિયલ આંકડો, સરકારી આંકડો 51 જ બતાવતા હતા, બરાબર. અને મેં મારો એક ટાઈગર રિઝર્વનો વિડીયો પણ છે આપણી એપ્લિકેશનમાં અપલોડ થયેલો છે, GK ના વિષયની અંદર છે, જે લોકોએ કોર્સ પરચેસ કરેલો છે તો GK ના વિષયમાં એક ટાઈગર રિઝર્વનો આખો એક વિડીયો અપલોડ કરેલો છે. એમાં પણ મેં તમને સમજાવેલું છે કે ભારતમાં 51 ટાઈગર રિઝર્વ છે અને કઈ રીતે હું તમને 51 ટાઈગર રિઝર્વ છે એ પણ મેં તમને કીધેલું હતું સરકારી ડેટા પ્રમાણે, બરાબર. અને હવે આ 52મો બન્યો છે ઓફિશિયલ રીતે, નાનું નામ છે રામગઢ 20 તારીખ વન્યજીવ અભયારણ્ય, બરાબર. એનાઉન્સમેન્ટ બહુ અગાઉ કરી દેવામાં આવે છે, પરંતુ ઓફિશિયલ મંજૂરી જે આપવામાં આવે છે, બરાબર, એ ઘણી બધી લેટ આપવામાં આવે છે, બરાબર. તો હવે આ 52મો ટાઈગર રિઝર્વ ઓફિશિયલી થઈ ગયો છે, તો હવે ભારતની અંદર અત્યારે ટાઈગર રિઝર્વની સંખ્યા કેટલી થઈ ગઈ છે? 52, બરાબર. એના પછી હવે ગુરુ ઘાસીદાસ અને તમર પિંગલા વન્યજીવ અભયારણ્ય, આને પણ ટાઈગર રિઝર્વનો દરજ્જો મળી જ ગયો છે ઓલરેડી, પણ NTCA નું એપ્રુવલ બાકી છે. NTCA નું પૂરું નામ શું થાય? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. તો આનું એપ્રુવલ હજી બાકી છે, જેવું આને એપ્રુવલ મળી જશે એટલે આ કેટલામાં બનશે? ગુરુ ઘાસીદાસ અને તમર પિંગલા વન્યજીવ અભયારણ્ય આ બનશે 53મું. પણ અત્યારે તમને જો હવે તમને પ્રશ્ન પૂછે કે ભારતમાં ટાઈગર રિઝર્વની સંખ્યા કેટલી, બરાબર, તો કેટલી થશે? 52, બરાબર. મારા વિડીયોમાં મેં એ વખતે 51 કીધેલી છે, ટાઈગર રિઝર્વ વાળો વિડીયો જે એપ્લિકેશનમાં છે, કેમ કે એ વખતે 51 જ હતી. હવે આજની તારીખ પછી કેટલી થઈ ગઈ? 52, બરાબર. હવે તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછે, આજની તારીખ પછી કોઈ પણ પરીક્ષા આપવા જાઓ અને પ્રશ્ન એમ પૂછે ભારતમાં હાલમાં ટાઈગર રિઝર્વની સંખ્યા કેટલી છે, તો તમારે શું લખવાનું છે? હવે 52 લખવાનું છે. આ હું શ્યોર છું, કન્ફર્મ છું, બરાબર. મેં તમને એ વખતે પણ ઘણી વખત કીધેલું હતું કે ભારતમાં ટાઈગર રિઝર્વની સંખ્યા છે, ત્યારે એ વખતે 51 છે એવું મેં તમને કીધેલું હતું. ઘણી બધી વેબસાઇટમાં 53, 52 આવું બધું આપેલું હતું, પણ મેં તમને કીધું હતું સરકારી આંકડા પ્રમાણે કેટલું છે? 51 છે. હવે સરકારી આંકડા પ્રમાણે 52 થઈ ગયું છે. NTCA ની વેબસાઇટ જોવું હોય તો જોઈ લેજો તમે, ત્યાં અત્યારે 52મો ટાઈગર રિઝર્વ એડ થઈ ગયો છે, રામગઢ 20 તારીખ વન્યજીવ અભયારણ્ય, બરાબર. એવી જ રીતે 53મો પણ એડ થશે ત્યારે આપણે અપડેટ કરશું. પણ અત્યારે કેટલા છે? હવે હાલની તારીખમાં 52 છે, બરાબર. તો હાલમાં જ 52મો ટાઈગર રિઝર્વ તરીકે રામગઢ 20 તારીખ વન્યજીવ અભયારણ્ય છે, માન્યતા મળી ગઈ છે. કયા રાજ્યમાં આવેલો છે? આ રાજસ્થાન રાજ્યમાં આવેલો છે, આ પણ માહિતી યાદ રાખવાની છે. તો આમ કુલ ટાઈગર રિઝર્વની સંખ્યા વધીને 51 થી વધીને કેટલી થઈ? 52. બીજું એક હવે બનશે 53મું, ગુરુ ઘાસીદાસ નેશનલ પાર્ક અને તમર પિંગલા વન્યજીવ અભયારણ્ય સંયુક્ત રીતે આને એક ટાઈગર રિઝર્વ ગણવામાં આવશે અને NTCA ની મંજૂરી બાકી છે, મળી જશે એટલે આટલામાં થશે 53મું. NTCA નું પૂરું નામ યાદ રાખવાનું, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, બરાબર. તો ખાસ યાદ રાખીશું. ચલો, જે લોકોએ મારો કોર્સ લીધેલો છે ને એના માટે એક પ્રશ્ન, આ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એની સ્થાપના ક્યારે થઈ? ચલો આનો આન્સર આપો તમે મને કોમેન્ટમાં, બરાબર. અને બાકી ભારતમાં વાઘની સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં આવેલી છે એનો આન્સર પણ આપવાનો પ્રયત્ન કરો મને કોમેન્ટમાં, બરાબર. આ બે પ્રશ્ન હું તમને પૂછું છું, બે પ્રશ્નનો આન્સર જે લોકોએ મારો કોર્સ પરચેસ કરેલો છે બધા જ વિષય માટેનો, એ લોકો આનો આન્સર આપશે મને કોમેન્ટમાં.
તાજેતરમાં આયોજિત ડેપ ઓલિમ્પિક 2022 એમાં ભારતનું સ્થાન મેડલ ટેબલમાં કેટલામું રહ્યું? ડેફ ઓલિમ્પિકનું આયોજન થયેલું હતું. ડેફ ઓલિમ્પિક કેના માટે હોય? બધિર વ્યક્તિ. બધિર વ્યક્તિ કોને કહેવાય? જેની શ્રવણ શક્તિ બહુ જ ઓછી હોય અથવા તો નહીવત હોય. બરાબર, તો આવા ડેફ વ્યક્તિઓ છે આની અંદર ભાગ લે છે. બરાબર, બધિર વ્યક્તિઓ આની અંદર ભાગ લે છે અને એની એક ઓલિમ્પિક હોય છે, ઓલિમ્પિક રમત હોય છે આંતરરાષ્ટ્રીય સ્તરની, અને એમાં ભારતનું સ્થાન છે 9. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો હાલમાં જ ડેફ ઓલિમ્પિકનું આયોજન ક્યાં થયું હતું? બ્રાઝિલ ખાતે થયું હતું. અને આનો મેસ્કોટ રાખવામાં આવ્યો હતો રિંગ ટોલ્ડ કોટી નીનો. બરાબર, રિંગ ટોલ્ડ કોટી નીનો. બરાબર, નીનો છે આનું મેસ્કોટ હતો અને એનો અર્થ એવો થાય અમૂલ્ય, પ્રશાંત, પ્રશંસા લાયક, ખુશખુશાલ, ખુશ, ખુશનસીબદાર, શુભ, આવો એનો અર્થ થાય છે. બરાબર, તો બાકી આનું આદર્શ વાક્ય અથવા તો મોટો શું છે? આનો મોટો છે સ્પોર્ટ્સ કમ્સ ફ્રોમ ધ અવર હાર્ટ. એનો મોટો પણ યાદ રાખીશું અથવા તો આદર્શ વાક્ય તરીકે પણ છે. હવે વાત કરીએ આ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ કોણે મેળવેલા છે? તો ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ મેળવેલા છે યુક્રેને. બીજા ક્રમ ઉપર આવે છે યુએસએ અને ત્રીજા ક્રમ ઉપર આવે છે ઈરાન. બરાબર, તો ટોપ 3 કન્ટ્રી યાદ રાખીશું. સૌથી વધુ યુક્રેન, બીજા ક્રમ ઉપર યુએસએ, ત્રીજા ક્રમ ઉપર આવે છે ઈરાન. ભારતનો ક્રમ છે 9. આ મેડલ ટેબલ આપણે ખાસ યાદ રાખીશું. ભારતે કુલ 17 મેડલ મેળવેલા, જેમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ. 8 + 16 ને કેટલા થઈ ગયા? 17 મેડલ થઈ ગયા. 8 સિલ્વર, 8 બ્રોન્ઝ અને 8 ગોલ્ડ, 8 બ્રોન્ઝ અને 1 સિલ્વર. આવી રીતે કુલ કેટલા મેડલ મેળવેલા આપણે? તો કે 17. બરાબર, અને યુક્રેને 138 કુલ મેડલ સાથે આમાં પહેલા ક્રમે છે. બરાબર, હવે ભારતના જે ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીઓ છે, કુલ ભારતે 8 ગોલ્ડ મેળવેલા, તો 8 ગોલ્ડ મેડલ છે આપણે ખાસ યાદ રાખીશું. હવે એની રમતો યાદ રાખવામાં આપણે કઈ કઈ રમતો આવે છે પહેલા તો એ જોઈ લઈએ. તમને ઓપ્શનમાં 4 ઓપ્શન આપે. હવે તમે અહીંથી જો આ ટેબલની અંદર તમે રમત જોઈ લો, ગોલ્ડ મેળવનાર ખેલાડીઓમાં એક તો શૂટિંગ આવે, એક બેડમિન્ટન આવે છે, ગોલ્ફ આવે છે અને કુસ્તી આવે છે. આ સિવાયની રમત હોય ને તો તમે સ્કીપ કરી શકો. ડેફ ઓલિમ્પિકમાં ગોલ્ડનો પ્રશ્ન પૂછેલો હોય, આ 4 રમતમાંથી કોઈ બીજો કોઈ ઓપ્શન આપેલો હોય તો એ તો આરામથી સ્કીપ થઈ જાય. તમારે માત્ર પહેલા તો આ 4 રમત જ યાદ રાખવાની છે. હવે એમાં ધનુષ શ્રીકાંત છે 10 મીટર એર રાઇફલમાં શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવે છે. અભિનવ દેશવાલ પણ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવે છે 10 મીટર એર પિસ્તોલમાં. ધનુષ શ્રીકાંત રાઇફલમાં મેળવે છે, અભિનવ દેશવાલ છે પિસ્તોલમાં મેળવે છે, બંનેમાં 10 મીટર. બરાબર, પછી ધનુષ શ્રીકાંત અને પ્રિયશા દેશનીમ દેશમુખ. બરાબર, મિક્સ 10 મીટર એર રાઇફલમાં શૂટિંગની રમતમાં જ તેઓ ગોલ્ડ મેળવે છે બંનેની મિક્સ ઇવેન્ટમાં. એ પછી બેડમિન્ટન ટીમ છે, મિક્સ ટીમ. આ બેડમિન્ટન ટીમ ભારતની ગોલ્ડ મેડલ મેળવે છે. એના પછી છે વુમન સિંગલ બેડમિન્ટન, એમાં જેરલિન છે તેઓ બેડમિન્ટનની રમતમાં ગોલ્ડ મેળવે છે. ત્યાર પછી છે દીક્ષા ડાગર, એ વુમન્સ ગોલ્ડમાં ગોલ્ફની અંદર છે ગોલ્ડ મેડલ મેળવે છે. એના પછી મિક્સ ડબલની ઇવેન્ટની અંદર છે જેરલિન અને અભિનવ શર્મા, બંને બેડમિન્ટનમાં ગોલ્ડ મેળવે છે. અને સુમિત દહિયા છે એ 97 કિલોગ્રામ કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવે છે. બરાબર, તો આટલા કુલ 8 ગોલ્ડ આપણે યાદ રાખવાના થાય, આરામથી યાદ રાખી શકીએ. અને એમાં પણ હું તમને થોડુંક ઓછું કરી દઉં. આ મિક્સ ડબલ છે, પછી મિક્સ ટીમ છે, મિક્સ ઇવેન્ટવાળા અથવા તો ડબલ્સવાળા અને એવા બધા ગોલ્ડ મેડલ છે. બહુ રેર કેસમાં પરીક્ષામાં પૂછે, સાવ નથી પૂછતા એમ નથી કહેતો, પણ બહુ રેર કેસમાં પૂછે તો તમે એને ઇગ્નોર કરવા હોય તો કરી શકો છો. માત્ર સિંગલ સિંગલવાળા છે એ યાદ રાખો. બરાબર, તો 2-3 તમારા આમને પૂછા થઈ જશે. ચાલો, એના પછી છે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે, આની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? ગઈકાલે તો આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ 18મી મે ઉજવાય છે દર વર્ષે, તો 18મી મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ઉજવાય છે. બરાબર, 18 એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડે હોય છે, 18મી મે છે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે હોય છે. આ ખાસ યાદ રાખજો, વર્લ્ડ હેરિટેજ ડે. બરાબર, વિશ્વ ધરોહર દિવસ 18 એપ્રિલ અને 18મી મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ. બરાબર, ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં જ 18 મે 2022 ના રોજ આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ અથવા તો વિશ્વ સંગ્રહાલય દિવસ તરીકે પણ આને ઓળખવામાં આવે છે.
થીમ શું છે 2022 માટેની? થીમ છે ધ પાવર ઓફ ધ મ્યુઝિયમ. પાવર ઓફ ધ મ્યુઝિયમ આની થીમ છે. આ ઓફિશિયલ વેબસાઇટનો સ્ક્રીનશોટ જોઈ શકો છો તમે અહીંયા. અને આની સૌથી પહેલી વખત ઉજવણી છે 1977માં થયેલી. તો આટલા અગત્યના પોઈન્ટ આપણે આમાંથી યાદ રાખી શકીએ. બાકી આની ઉજવણી કોણ કરે છે? આઇકોમ દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. તો આઇકોમ વિશે પણ થોડું ઘણું આપણે યાદ રાખીએ. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ, એમના દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે. સ્થાપના 1946માં થયેલી. મુખ્ય મથક છે ફ્રાન્સના પેરિસમાં. તો આટલા આમાંથી અગત્યના પોઈન્ટ છે જે આપણે યાદ રાખીશું. બરાબર, ચર્ચા કરીએ હવે આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોની. તાજેતરમાં ભારત કયા દેશને પાછળ છોડીને વિશ્વનો ચોથા ક્રમનો સૌથી મોટો વ્હીકલ માર્કેટ બન્યું છે? તો ભારત છે જર્મનીને પાછળ છોડી અને વ્હીકલની અંદર ચોથો સૌથી મોટો માર્કેટ ધરાવતો દેશ બન્યો છે વ્હીકલનો. બરાબર, એટલે કે વાહનોના વેચાણમાં બરાબર સૌથી મોટો દેશ હોય તો ચોથા ક્રમે આવી ગયો છે ભારત. કોને પાછળ છોડ્યું? પહેલા હતું ચોથા ક્રમે જર્મની, હવે ભારત ચોથા ક્રમે આવી ગયું, જર્મની પાંચમા ક્રમે જતું રહ્યું. તો ભારત જર્મનીને પાછળ છોડી ચોથા ક્રમે આવેલું. પહેલા સ્થાને કોણ છે? પહેલા સ્થાને છે ચીન, બીજા ક્રમ ઉપર અમેરિકા છે અને ત્રીજા ક્રમ ઉપર છે જાપાન. તો ટોપ થ્રી ખાસ યાદ રાખીશું. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ યુએસ નેશનલ એકેડમી ઓફ સાયન્સ એના નવા સભ્ય તરીકે કયા વ્યક્તિ ચૂંટાઈ આવ્યા છે? યુએસ નેશનલ એકેડમી ઓફ સાયન્સ ના નવા સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે ડોક્ટર કમલ બાવા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, હાલમાં જ વાંગારી માથાઈ ફોરેસ્ટ ચેમ્પિયન્સ એવોર્ડ 2022 થી કોને સન્માનિત કરવામાં આવેલ છે? તો આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યું છે સેસિલ નચ્ચેબેટને, અને કેમરૂનના એક્ટિવિસ્ટ છે પણ આપણે યાદ રાખી શકીએ. ત્યારબાદ ક્વેશ્ચન છે, હાલમાં જ 16મી વખત માઉન્ટ એવરેસ્ટ ચડનાર સૌ પ્રથમ બ્રિટિશ વ્યક્તિ કોણ બન્યો છે? આ બ્રિટિશ વ્યક્તિ છે, 16 વખત એમણે માઉન્ટ એવરેસ્ટ સર કરી દીધો છે. બરાબર, અને એમનું નામ છે કેન્ટન કુલ. કેન્ટન કુલ સૌથી પહેલા બ્રિટિશ વ્યક્તિ બન્યા છે. આ ઉપરાંત એક નેપાળી વ્યક્તિ પણ છે. બરાબર, તો 26 વખત એમણે માઉન્ટ એવરેસ્ટ સર કરેલું છે. આનું નામ કહેવાનું છે, છેલ્લે મારા ખ્યાલથી આમના નામમાં શેરપા આવે છે. બરાબર, તો આનું આખું નામ તમારે મને કહેવાનું છે કોમેન્ટ. તાજેતરમાં હસન શેખ મહમૂદ એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? તો હસન શેખ મહમૂદ આ સોમાલિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો આન્સર આવશે સોમાલિયા. હાલમાં જ ગ્રામ ઉન્નતિ બોર્ડ એના નવા ચેરમેન તરીકે કોને નિયુક્ત થઈ છે? ગ્રામ ઉન્નતિ બોર્ડના નવા ચેરમેન બન્યા છે ભૂતપૂર્વ આપણા મુખ્ય ચૂંટણી કમિશનર છે સુનિલ અરોરા. ગ્રામ ઉન્નતિ બોર્ડના ચેરમેન બન્યા છે. ભારત રત્ન પુરસ્કાર 2019માં છેલ્લી વખત જાહેર થયેલો હતો કોને કોને મળેલો છે? તો ભૂપેન હજારિકાને મળેલો હતો, નાનજી દેશમુખને મળેલો હતો અને પ્રણવ મુખર્જીને મળેલો હતો. આટલા ત્રણ વ્યક્તિઓને મળેલો હતો. 2019માં અંતિમ જાહેર થયો કે પછી કોઈને પણ નથી મળેલો. બસ, તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. મળીએ આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં 20મી મહિના કરંટ અફેર સાથે. 19મી મહિના કરંટ અફેરનો વિડીયો અહીં સમાપ્ત કરીએ. મળીએ આવતીકાલે 20મી મહિના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ સ્ટાર એજ્યુકેશન.